સુરત ચોટા બજાર વિસ્તારમાં વેપારી યુવક મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ટાઈગર ગ્રુપના ગોવિંદાઓ દ્વારા મટકી ફોડાતા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત ચૌટા બજાર વિસ્તારમાં વેપારી યુવક મંડળ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ટાઈગર ગ્રુપના ગોવિંદાઓ દ્વારા મટકી ફોડતા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે સમગ્ર રાજ્યમાં ભગવાન કૃષ્ણના જન્મનો ઉત્સવ એવા જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રા અને દહીં હાંડી મહોત્સવ ઉજવણી કરવામાં આવી છે. શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ચૌટા બજાર 4 રસ્તા પર મટકી ફોડનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ચૌટા બજાર વેપારી મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો. હર્ષોલ્લાસ સાથે ટાઈગર ગ્રુપના ગોવિંદાઓ દ્વારા મટકી ફોડવામાં આવી હતી. આ ગ્રુપ દ્વારા મટકી ફોડાતા ઇનામ વિતરણ કર્યા હતા. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ જેનિસ ભરતભાઈ રાણા છે. ચૌટા બજાર વેપારી મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે રોમિયોભાઈ કામલે જે વ્યવસ્થિત મટકી ફોડનો કાર્યક્રમ ઉજવે છે, જેમાં દરેક ગોવિંદા મંડળોને આવકારવામાં આવે છે. રોમિયોભાઈ તરફથી એક હિન્દુત્વની અપીલ કરવામાં આવે છે, જેમાં દરેક હિન્દુ ગ્રુપ જે ગોવિંદા મંડળો અહીં આવી ચૌટા બજાર મંડળ તરફ વેપારી મંડળ તરફથી અમને જે આગમન માટે સૂચના મળે છે અમે આવીએ છીએ. હર હંમેશ હર વર્ષે ખૂબ જ ઉલ્લાસથી આવીએ છીએ અને અહીંયા ખૂબ ચંગે અંગે અમે લોકો અહીંયા મટકી ફોડતા હોઈએ છીએ. રોમિયોભાઈનો આભાર માનવા માટે હું એમને આભાર માનું છું, કારણ કે એમના આવકારથી અમે એક ગોવિંદા ઉત્સવ સમિતિમાં જોડાયા છીએ અને રોમિયોભાઈ તરફથી ચૌટા બજાર વેપારી મંડળ તરફથી જે આયોજન કરવામાં આવે છે તેમાં દર ગોવિંદાઓ એટલા ખુશ થાય છે અને હસતા મૂળે ઘરે જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આશરે 80-90 જણા એક ગ્રુપમાં હોય છે. આશરે 10-11 ગોવિંદા મંડળો આવે છે. 11 વર્ષથી રોમિયોભાઈ ચૌટા બજાર વેપારી મંડળમાં આ આયોજન કરે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન કહેવા માગું છું અને તમારા માધ્યમથી બી દરેક દર્શકોને જણાવવા માગું છું કે રોમિયોભાઈ જે વસ્તુ કરે છે તે એક હિન્દુત્વને ધ્યાનમાં રાખીને કરે છે, તો તમે બધા પણ જાગો હિન્દુત્વ માટે અને ગોવિંદા ઉત્સવ સમિતિને સપોર્ટ કરો. રમેશ સધુભાઈ કામલે. કઈ જગ્યા છે? ચૌટા બજાર. કયા કયા કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો? અહીંયા છેલ્લા ઘણા વર્ષથી આઠમનો ઉત્સવ થાય જ છે ને સપોર્ટર જેટલા ચૌટાના વેપારી છે તે મારા ફૂલ સપોર્ટરમાં રહે જ છે ને જેટલા ગોવિંદાવાળા આવે છે અમે વધુમાં વધુ આગમન કરીએ જ છીએ ને ઓછામાં ઓછા 10-12 ગોવિંદા હર વર્ષના આપના વર્ષોથી આવે જ છે ને મટકી ફોડીને સુખરૂપથી બધા જાય જ છે. અમારા ચૌટા બજારમાં જે ઉત્સવ થાય છે એકદમ નોર્મલ રીતે ઉજવીએ જ છીએ. વેપારી મંડળો માટે ઘણા ગિફ્ટ રાખીએ છીએ, કવર રાખીએ છીએ, બધા વર્ષોથી અમે આપીએ જ છીએ ને નાના નાના છોકરાઓથી માંડીને બધા એટલા ખુશીથી મારી માટલી ચૌટા બજારની કે મારું પોતાનું હોય કે ચૌટા બજારનો એ લોકો વધુમાં વધુ ખુશ થાય છે. ચૌટા બજારમાં આવવા માટે એ વધારે ખુશ થાય છે કે ચૌટામાં આપને માટલી પૂરવા જવાનું છે. મુખ્ય મહેમાન તરીકે અમે એવા છે કે ચૌટા બજારમાં જે ઊભા છે 60 લોકો એ મુખ્ય મહેમાન કે કોઈ બી ગ્રુપ આવે એ આગમન રીતે કવર છે, ગિફ્ટ છે એ જાતે જ બધા આપી દે છે દુકાનવાળા. હવે મેં પોતે 11 વર્ષથી કરું છું. એના પહેલાં અમારા જૂના જોગી હતા એ હવે એક્સપાયર ડેટ થઈ ગઈ. બાકી ચૌટામાં છેલ્લે 50 વર્ષથી થાય જ છે. આપને આઠમનો પ્રોગ્રામ હોય છે, એના પછી ગણપતિનો થાય છે, શિવ જયંતિનો થાય છે, એના પછી હજુ આ 22 તારીખનું વધ્યું આપને રામ મંદિરનું શિવાજી જયંતિ, એટલે આ બધા પ્રોગ્રામ થાય જ છે ચૌટા બજારની અંદર.